हेलो बाळको, चलो आजे आपणे फरीथी ગુજરાતીની ચોપડી લઈને બેસી જાઓ। ચોપડી અને નોટ લઈને તો સૌથી પહેલા આપણે ચાલુ કરી દઈએ, જે ચોપડીનો અડધો ભાગ બાકી છે ને એ અધૂરો ભાગ આપણે આજે પૂરો કરવાનો છે। આપણા પાઠનું નામ શું છે? સિંહ ગુગવે બકરો ભાગે, બરાબર। હવે આ આપણે મહાસાગરની કાવ્ય ગયા વખતે ભણી ગયા છે। गया वीडियो में आपणे महासागर विषेनी, दरिया विषेनी मस्त मजानी काव्य भणी गया छे, बराबर ने। तमने जे काले फोटा पोकलीने आप्या हता ते तमे फोटा लखी काढ्या हशे, फोटा जोई जोईने। हवे आपणे आगळनो भाग शुरू करीए छे। सौथी पहला तो छे अहींया कोष्टक। तो कोष्टकमां आपेला शब्द साथे संबंध धरावता शब्द कवितामांथी शोधीने लखवाना छे। चलो હવે પાણી, તો પાણી માટે કયા કયા શબ્દ, પાણીને લગતા શબ્દ કયા કયા એવા હોય છે એ આપણે કાવ્યમાંથી શોધીને લખવાના હોય છે। તો પાણી પહેલાં તો કેવું છે? ખારા ખારા, પછી આછા આછા તેલ જેવા છે ને, એટલે અહીંયા આપણે લખવાનું છે આછા આછા। પછી રેલમ છેલ, રેલમ છેલ, પછી પાછું છે રેલમ છેલ, પછી શું આવે? જળભંડાર, બરાબર ને, જળભંડાર। હવે વિશાળતા, તો વિશાળતા એટલે કે કેવી કેવી વિશાળતા છે દરિયાની, તો આરો કે ઓવારો નહીં, સૌથી પહેલાં તો શું આવશે? આરો કે ઓવારો નહીં। પછી બીજું શું હતું એની નીચે? શામો તો કિનારો નહીં, શામો તો કિનારો નહીં। પછી વિશાળ લાંબો, વિશાળ પહોળો, એમ વિશાળ લાંબો પહેલાં કહીએ, વિશાળ લાંબો, પહોળો ઊંડો, પહોળો પણ એટલો જ છે ને, પહોળો અને ઊંડો, આ બધું શું છે? એની વિશાળતા છે, કે એ કેવો મોટો છે તે બતાવવામાં આવ્યું છે। ચલો હવે મોજા, તો મોજા કેવા છે? આરો આવે, આઘો આવે, એટલે કે નજીક આવે અને દૂર જાય, એટલે આપણે એને શું કહેવાનું છે? આરો આવે, આઘો થાય। પછી બીજું, ફીણથી ફૂફાડા કરતો, ફીણથી ફૂફાડા કરતો। પછી શું આવે? ઘોર કરીને ઘૂગવે, ઘોર કરીને ઘૂગવે, બરાબર। બીજા બધા શબ્દો પણ છે, તમને દેખાય તો પછી લખી દેજો, એટલે કે ગરજે સાગર ઘેરે રવે, અથડાતા પછડાતા ભરતી ઓટ, બરાબર, વગેરે બધા શબ્દો છે। હવે ઊંડાણ, એટલે કે દરિયો ઊંડો કેટલો છે, એના ઊંડાણમાં કેટલું છે, તો ઊંડો ઊંડો ગજબ ઊંડો છે, ઊંડો ઊંડો ગજબ ઊંડો। પછી માણસ ડૂબે, ઘોડા ડૂબે, માણસ ડૂબે, ઘોડા ડૂબે। પછી હાથી જેવા તૂત ડૂબે, હાથી જેવા તૂત ડૂબે। પછી ઊંચા ઊંચા ઊંટ ડૂબે, કિલ્લાની કિનારી ડૂબે, તાળ જેવા ઝાડ ડૂબે છે ને, વગેરે બધું આપ્યું છે, જેટલું લખે એટલું ઓછું છે। ચલો જૂથમાં ચર્ચા કરી, દરિયાની ક્રિયાઓ જણાવો, આ રીતે કોષ્ટકની વિગતો ચકાસી લો। ચલો આ બધામાં ફરીથી આપણે જોવાનું છે, એ તો આપણે હવે જોઈ લઈએ। હવે ઉપર નોંધેલી વિગતો પરથી ચલો પ્રશ્નોના જવાબ લખવાના છે। તો સૌથી પહેલાં, મહાસાગર કેટલો વિશાળ છે? તો મહાસાગર તો ખૂબ જ વિશાળ છે, એનો એનો સામેનો કિનારો તો દેખાતો જ નથી, એટલો બધો વિશાળ છે। આપણે એક જગ્યાએ ઊભા હોય તો એનો સામેનો કિનારો આપણને દેખાતો જ નથી, એટલો બધો વિશાળ છે। હવે પાછળ છે, મહાસાગરનું પાણી કેવું છે? તો મહાસાગરનું પાણી ખારું ખારું છે અને
આછા આછા તેલ જેવું છે. મહાસાગર કેટલો ઊંડો છે? તો મહાસાગર હમણાં જ આપણે લખ્યું ને, માણસ ડૂબે, ઊંટ ડૂબે, હાથી ડૂબે, તાળના ઝાડ ડૂબે, કિલ્લા ડૂબે, પહાડ ડૂબે, એ બધું ડૂબી જાય ને એટલો બધો ઊંડો છે. મહાસાગરના મોજા કેવા છે? તો મહાસાગરના મોજા ઉછળતા અને લાંબા લાંબા હોય છે. પછી મહાસાગર કેવો અવાજ કરે છે? તો મહાસાગર ઘેરો ઘુ 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 એવો અવાજ, ગજબનો અવાજ કરે છે, ગજબનો અવાજ કાઢે છે. હવે તમને કવિતામાંથી તમને જે પંક્તિ ગમતી હોય એની નીચે તમારે શું કરવાનું છે? લીટી કરવાની છે. હવે ચાલો નીચેનામાંથી કયો અર્થ સાચો છે તે કહેવાનું છે. સામો તો કિનારો નહીં, એટલે શું થાય? દરિયાને બીજો કિનારો ના હોય, બરાબર. વાયુ વેગે આગળ થાય, વાયુ વેગે આગળ થાય એનું શું થાય? વાયુ બની જાય, આગળ જઈને હવા બની જાય કે ખૂબ ઝડપથી આગળ વધે? તો ખૂબ ઝડપથી આગળ વધે. ગરજે સાગર ઘેરે રવે, ગરજે સાગર ઘેરે રવે એટલે સાગર ઘેરીને ઘેરી લે, સાગરને ઘેરી લે ના, ખૂબ મોટા ગુંજતા અવાજે સાગર ગર્જના કરે છે. કિનારાના ખડકો રવે, કિનારાના ખડકો રવે તેનું શું થાય? સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે છે. ફીણથી ફૂફાળા મારતો કરતો, એટલે કે નાગની ફેણની જેમ ફૂફાળા મારતા દરિયાના મોજા, બરાબર. તો આ પણ તમારે ચોપડીમાં સરસ રીતે ટીક કરી દેવાનું છે, આ તમારે નોટમાં લખવાનું નથી. હવે આપણે આગળ જોઈએ. તો આગળ શું છે? આગળ છે તમારા શિક્ષક સાથે અને પછી જૂથના ઉદાહરણ મુજબ જોડીમાં લખવાનું છે, બરાબર. તો ખારા ખારા ઉસ જેવા, પછી તરંગ ઉઠે, તરંગ ઉઠે કોના જેવી તરંગ ઉઠે? મોટા મોટા તરંગ ઉઠે, કોના જેવા? મોટા મોટા, મોટા મોટા. હાથી જેવા તૂત ડૂબે, તૂત તૂત ડૂબે ચોપડીમાં આપેલું છે. આછા આછા તેલ, આછા આછા શું હતું? તેલ જેવા અથડાતા જાય અને પછડાતા જાય, પછડાતા જાય, બરાબર. અહીંયા પાછળ જાય લખ્યું છે એટલે આપણે લખ્યું છે. હવે ઉદાહરણ મુજબ જળબંબોળ જેવા શબ્દો, બીજા શબ્દો બોલો અને લખવાના છે. આ જળબંબોળ એટલે કે આખી દુનિયામાં ફરી, આખી દુનિયામાં જળ ફરી વળતા જળબંબોળ, બરાબર. એટલે આ શું છે? એક વાક્ય આવી રીતનું છે, એટલે આપણે આ ફરીથી આ વાક્ય આવા લખવાના છે. ચાલો, આ કવિતા વાંચવાની મને મજા આવી, હવે તો હું કેવી છું? હવે તો હું ખુશ ખુશાલ થઈ ગઈ છું, ખૂબ જ ખુશ થઈ ગઈ છું. તો ખૂબ જ ખુશનું શું આવશે? ખુશ ખુશાલ. આ છે ને એક રૂઢિ પ્રયોગ જેવું આપ્યું છે આપણને અહીં ગાડી, બરાબર છે. ચલો, પણ વાક્ય બનાવીને રૂઢિ પ્રયોગ આપ્યા છે કે એનો અર્થ આપણે શું કહી શકીએ તે છે. હવે ખનીજ તેલ લઈને જતું જહાજ દરિયામાં ઊંધું પડ્યું, ખનીજ તેલ લઈને જતું જહાજ દરિયામાં ઊંધું પડ્યું, બધું તેલ દરિયામાં ઢોળાઈ જતા દરિયો કેવો થઈ ગયો? ખનીજ તેલથી રેલમ છેલ થઈ ગયો, રેલમ છેલ થઈ ગયો. પછી છે ત્રીજો નંબર, ઉર્વિલને ઇનામમાં ખૂબ ધન મળતા ઉર્વિલ ખાલી જગ્યા થઈ ગયો. બોલો, આપણને ઇનામમાં ખૂબ ધન મળે તો આપણે શું થઈ જઈએ? રાજી રાજી થઈ જઈએ, ખુશ ખુશ થઈ જઈએ, રાજી રાજી. આવા બે બે વાર આવે ને એવા શબ્દો લખવાના છે. ચાલો, કરુણાને ખૂબ વાતો કરવાની ટેવ છે, કરુણાને ખૂબ જ વાતો કરવાની ટેવ છે તમારા જેવી. આજે બહુ દિવસે બહેનપણી સાથે વાત કરવા મળી એટલે એ કેવી થઈ ગઈ? હરખ ઘેલી થઈ ગઈ. કેવી થઈ ગઈ? હરખ ઘેલી થઈ ગઈ. આશાને ગીત ગાવાનું બહુ ગમે, આશાને ગીત ગાવાનું બહુ જ ગમે છે. ગીત ગાતી વખતે ખાલી જગ્યા થઈ જાય છે તો શું થઈ જાય છે? એકલતા થઈ જાય છે, એકલતા.
एक ताल थी जाए एक ताल थी जाए आशा गीत गाती वक्त शू थी जाए एक ताल थी जाए आना जीव कोई नहीं महासागर तो महासागर तो आप हम अँ आगे शू लखवा मम्मी तो मम्मी पप्पा तो पप्पा है मरी शाला तो मरी ज शाला है बधु लखवा एट्ले कि अँ आगे आप शू लखीश चलो मम्मी तो मम्मी एना जेव लखवा पप्पा तो पप्पा मरी शाला तो मरी शाला पची हिमालय तो हिमालय छे हिमालय तो हिमालय मारो भाई तो मारो भाई बराबर मारो भाई तो मारो भाई छे। हवे आगर छे कवितानी पंक्तियों ने वार्तानी वार्ताना वाक्योनी जेम मोटे थी बोलो अने लखो लो वार्ता मां वाँचवानू छे अने मोटे थी बोलीने लखवानू छे। तो चलो हवे आपणे अहीं जोईए पहले तो उदाहरण कवितानी पंक्ति केवी छे खारा खारा ऊस जेवा तो वार्ताना वाक्यनी जेम महासागरनू पाणी खारा खारू खारू ऊस जेवू छे वायु वेगे आगळ धाय वायु वेगे महासागरना तरंगो खूब झड़पथी आगळ दौड़े छे महासागरना तरंगो खूब आगळ थी दौड़े छे ऊंडो ऊंडो गजब ऊंडो महासागर तो खूब ज ऊंडो होय छे ऊंचा ऊंचा ऊंट डूबे ऊंट जेवा ऊंटा ऊंट जेवा ऊंट महासागर में डूबी जाए छे गांडो थईने रेले तो आखी दुनिया जलबंबोड़ एटले के महासागर गांडो थईने बहार रेलाय ने तो आसपास बधुं डूबी जाए छे बधुं पाणी पाणी थई जाए छे विशाळ लांबो पहोळो ऊंडो एवो मोटो गंजावर એટલે કે મહાસાગરનો કિનારો વિશાળ છે પહોળો અને લાંબો છે તથા એ ખૂબ જ ઊંડો છે હવે આગળ આપણે જોઈએ હવે રમત રમવાની મજા માણીએ રમતનું નામ છે નદી કે પર્વત હવે આ રમત એવી છે ને બાળકો કે તમે અહીંયા હાજર હોય ને તો તમને ખૂબ સરસ રીતે રમાડત અને તમને મજા પણ આવત એટલે આ ટોપિક અત્યારે આપણે છોડી દઈએ છીએ તમને ઘેર રમવાનું મળે તો મમ્મી પપ્પા સાથે રમીને જોઈ લેજો એમને કહેજો કે મને વંચાવે અને આ રમત તમારી જાતે તમે રમજો હવે છે પ્રશ્નના જવાબ લખો તો દરિયા કિનારે ઘર હોય તો મજા પડે કે ડર લાગે કેમ હવે જો દરિયા કિનારે આપણને ફરવા જવાનું તો બહુ જ ગમે પણ રહેવાનું જો આપણું ઘર હોય ને તો ત્યાં ગાડી ઓછું ગમે કારણ કે ઘડીએ ઘડીએ ત્યાં ગાડી ભરતી આવે ઊંટ આવે પછી જ્યારે આપણે રાત્રે સૂતા હોઈએ ને તો ત્યાં ગાડી શું આવે દરિયાના મોજાનો અવાજ જ આપણા કાને અથડાયા કરે એટલે આપણને સારી રીતે ઊંઘ આવે નહીં બરાબર હવે દરિયો તમને કશું માગવાનું કહે તો તમે એની પાસે શું માગશો ચાલો દરિયો તમને કશું માગવાનું કહે તો આપણે શું માગીએ ખબર હોડી અને હલેસા માગીએ ને કે આમ તારો જ્યાં સુધી તને કિનારો હોય ત્યાં સુધી તમને જવાનું ગમે બધાને જ ગમે બરાબર ને દરિયાને તમે એમ કહો કે મને જ્યાં સુધી તારો કિનારો છે ત્યાં સુધી લઈ જા મને તારા પર ફરવાની બહુ જ મજા આવે છે મને બહુ જ મન થયું છે તળાવ નદી વગેરે ક્યારે છલકાય બોલો તો ચોમાસામાં ખૂબ જ વરસાદ પડે ને ત્યારે છલકાય છે તો બધાને જ ખબર છે દરિયો ગાંડો થાય તો શું થાય હા જ્યારે વાવાઝોડું પવન આવે ત્યારે દરિયો ખૂબ જ ગાંડો થાય છે તો તે વખતે શું થાય છે બરાબરના વધારે પડતા મોજા ઉતરે છે દરિયાની આસપાસની જે જગ્યા હોય છે ત્યાં આગળ ચારે બાજુ દરિયાના મોજાનું પાણી ફરી વળે છે પછી છે દરિયો આપણને શું શું આપે છે બોલો દરિયો આપણને શું શું આપે છે તો દરિયો આપણને શું આપે છે એકલો મોટી મોટી માછલીઓ આપે છે બરાબર ને પછી મીઠું આપે મોતી આપે શંખલા આપે છીપલા આપે બરાબર વગેરે આપે છે દરિયાનું પાણી ડહોળું હોય કે ચોખ્ખું
केम हवे बोलो दरियानु पानी केवु होय? तो दरियानु पानी तो छे ने पहला तो डोळू होय अने खारू खारू होय, डोळू होय, केवु होय? डोळू एटले गंदू होय। दरिया में जगत भरनी नदियों एटले के आखी दुनिया की नदियों पानी बधुं भेगू थाय छे। अने नदियों पानी केवु होय? कई चोख्खू थोड़ू होय। हवे तो लोको केटली गंदी गंदी नदियों बनाई नाखे छे, एनो कचरो नाखे, फेक्टरी नो कचरो आवे, एटले दरियानु पानी केवु होय छे? गंदू होय छे। चलो हवे आगळ छे, बकरी अने सिंह वाली वार्ता में परंतु आवतु होय एवा वाक्य शोधीने लखवाना छे। बकरी अने सिंहनी वाक्य वार्ता में, तो हवे आ वार्ता में आपणे केवी रीते शोधीशुं? तमारे पाठ वाँचवानो छे अने लखवानुं छे। तो लखवानुं छे कि शिकारनी शोधमां हतो। कोण? शिकारनी शोधमां कोण हतुं? सिंह। सिंह शिकारनी शोधमां हतो, परंतु कोई प्राणी न देखाता ते एक झाड़ नीचे हताश थई गयो। सिंहे तेने पकड़ी लीधुं, परंतु तेने मारवानो जीव चाल्यो नहीं। आवा बधा वाक्यो आपणे अहीं लखवाना छे। हवे खोटो विकल्प छेकी काढवानो छे, तो चलो फटाफट लखीए। पहेलो वाक्य जोई लईए। नवीन तोफानी छे पण तेથી होशियार छे। પણ અથવા તેથીમાંથી કયો શબ્દ આપણે ચેકી કાઢીશું? તેથી હોશિયાર છે એવું ના આવે, પણ હોશિયાર છે। હવે રિયાને રમવું છે, પણ કે તેથી તેની સાથે રમવા કોઈ તૈયાર નથી, તો શું આવશે? તેની સાથે, એટલે તેથી આપણે ભૂલી ચેકી નાખશું, અને પણ સાચો શબ્દ છે, પણ તેની સાથે રમવા કોઈ તૈયાર નથી, આપણે ખોટો શબ્દ ચેકવાનો છે। તમારી વાત સાચી છે, પરંતુ કે તેથી મારાથી કશી મદદ થઈ શકે નહીં, એટલે અહીંયા કયું આવશે? પરંતુ સાચું છે અને તેથી ખોટું છે। જંગલમાં ઘણા ઝાડ છે, તેથી પણ તે લીલુંછમ દેખાય છે, તો અહીંયા શું આવશે? તેથી આવે કે પણ આવે? તો તેથી ચેકી કારણ, પણ તે લીલુંછમ દેખાય છે। આજે રવિવાર છે, તેથી પણ રજા નથી, તો શું આવશે? આજે રવિવાર છે પણ રજા નથી, એટલે તેથીમાં આપણે ચેકડી મારવાની। ચાલવાની મજા આવે છે, પરંતુ કે તેથી ડોલી રોજ સવારે ચાલવા જાય છે, તો અહીંયા શું આવશે? તેથી પરંતુ આપણે ચેકી કાઢીશું, બરાબર? તો ચલો બાળકો, અત્યારે અહીં સુધી જ આપણે લઈએ છીએ। હવે તમારે બધું તમારે તમારી ચોપડીમાં લખી કાઢવાનું છે, અને જે ફોટા મોકલું તે તમારે નોટમાં પણ લખવાના રહેશે। ચલો બાય બાય।